राज्यभर में हेलमेट कायदा चुस्त रीते पालन थाय तंत्र सज्ज बन्यु छे। त्यारे सूरत में पोलिस द्वारा स्पेशल ड्राइव योजाई, पोलिस तरफ थी लोकोने योग्य समझण आपी ट्राफिक नियमों पालन करवानी साथे फरजियातपणे हेलमेट पहेरवा माटेनी अपील कराई। सूरतना ड्राइव दरमियान हेलमेट अंगे वाहन चालकों ने योग्य समझण आपवामां आवी। जे वाहन चालकों हेलमेट पहेरी वाहन चलावी रहा हता तेवा वाहन चालकों ने पोलिस द्वारा फूल आपीने सम्मानित कराया, परंतु जे वाहन चालकों ट्राफिकना नियमोनुं पालन नथी करता तेवा वाहन चालकों ने ट्राफिकना तमाम नियमोनुं चुस्त रीते पालन थाय ते माटेनी अपील करी हती। હાલ અત્યારે પૂરા સુરત શહેરમાં પબ્લિક ને હાઈકોર્ટના હુકમ મુજબ વાહન ચાલક અને એની પાછળ બેઠેલ બંનેને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો હોય તો તમામ પોઈન્ટ છે અમારા તમામ મોટા મોટા કોઈ ટ્રેડ લાઇન લગભગ દ્વાર શ્યામના મંદિર ત્યાં તમામ જગ્યાએ આવી જાહેર રાખવામાં આવેલ છે અને હેલ્મેટ ટ્રાફિક વાહન ચાલક પહેરતા હોય છે પાછળ વાળા ન પહેરે તો એને પણ સમજાવી અને હેલ્મેટ પહેરવા માટે વિનંતી કરવામાં આવે છે। અંકલેશ્વરમાં જીઆઈડીસી ના રહેણાંક વિસ્તારના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા દબાણો હટાવવામાં આવ્યા, પોલીસ કાફલો સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા। ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવવું ઝુંબેશ શરૂ કરાઈ છે, સાથે જ આવનારા દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું। જીઆઈડીસી નોટિફાઇડ વિસ્તારમાં આજથી લારી ગલ્લા પથારાવાળાનું દબાણ હટાવવાનું શરૂ કરેલ છે। જે ગયા રવિવારે વાત થઈ હતી તે મુજબ આજથી કામ કન્ટિન્યુ ચાલુ છે અને આ કામ જ્યાં સુધી આખા રહેઠાણ વિસ્તારમાંથી અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આ દબાણો બધા લારી ગલ્લા વાળા દૂર નહીં થાય ત્યાં સુધી આ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે। રહેણાંક વિસ્તારમાં જે દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી, જે ગેરકાયદે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા, મુખ્ય માર્ગને અડીને આવેલા દબાણોને હટાવવામાં આવ્યા છે। વડોદરાથી સમાચાર, બિલ્ડરો પર આઈટીની તવાઈ, બે નામાંકિત બિલ્ડર ગ્રુપ પર કાર્યવાહી કરાઈ છે, 12થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા, નામાંકિત બિલ્ડર નિલેશ શેઠ અને સોનક શાહ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સના દરોડા। અમદાવાદ સુરત વડોદરાથી આશરે 100થી પણ વધુ અધિકારીઓ ઓપરેશનમાં જોડાયા, તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। બે નામાંકિત બિલ્ડર ગ્રુપ જેની પર કાર્યવાહી કરવામાં આવી છે, 12થી વધુ સ્થળોએ આ દરોડાની કામગીરી હાથ ધરાઈ છે અને 100થી વધુ અધિકારીઓ આ દરોડાની પ્રક્રિયામાં જોડાયા છે। આઈટી વિભાગની તવાઈ બાતમીના આધારે જ આઈટી વિભાગને આ કાર્યવાહી કરી છે અને સાથે જ બેનામી વ્યવહારો, કરોડોના બેનામી વ્યવહારો પકડાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ અહીં વ્યક્ત કરવામાં આવી છે। 12થી વધુ સ્થળોએ આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આઈટીની કયા કયા સ્થળોએ કાર્યવાહી? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો લાંબા સમય બાદ ઇન્કમટેક્સ દ્વારા આ રીતે દરોડા પાડવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। વડોદરાના નામાંકિત બિલ્ડર છે નિલેશ શેઠ અને રોનક શાહ, તેમના ભાગીદારો અને નિલેશ શેઠ અને રોનક શાહના ત્યાં જે છે તે ઇન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે, એટલા માટે અમદાવાદ, સુરત અને વડોદરાથી આશરે 100 જેટલા અધિકારીઓ જે છે આખા ઓપરેશનમાં જોડાયા છે। આ દિવાળીનો સમય છે, બિલ્ડરો ગ્રાહકોને આકર્ષવા માટે જુદી જુદી સ્કીમો મૂકતા હોય છે, ઓફરો મૂકતા હોય છે, એ સંદર્ભમાં લગભગ આ બિલ્ડરો જે છે તે આઈટીની રડારમાં આવ્યા હોઈ શકે છે। ત્યારે દિવાળીની આગળ આઈટી વિભાગ જે છે તે કાળા નાણાંને લઈને, વ્યવહારોને લઈને મોટો ધડાકો કરે તો નવાય નહીં, અત્યારે સર્ચ કરવામાં આવી રહ્યું છે। જે ડિજિટલ દસ્તાવેજો હશે એટલે કે લેપટોપ છે, મોબાઈલ છે, તેમજ જે જુદી જુદી ફાઇલો છે તેની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે। જી, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। એએમસી વિપક્ષી નેતાએ મહાનગરપાલિકા પર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા। શહેજાદ ખાન પઠાણે આરોપ મૂક્યો કે રોડની વચ્ચોવચ્ચ લગાવેલા જાહેર ખબર બોર્ડ મોતના સમાન બની જાય તો પણ તપાસ કરવામાં નથી આવતી। સત્તાધારી પક્ષ માનીતી વિવિધ એજન્સીઓ અને તંત્રના અધિકારીઓ દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ ભયજનક રીતે હોર્ડિંગ્સ લગાવાય છે। રસ્તાની વચ્ચોવચ્ચ લગાવવાની નવી પેટર્ન કોની પરમિશનથી અને કોના કોના લાભાર્થે છે તે અંગે તપાસ માટે વિપક્ષના નેતાએ માંગ કરી। ऐसे बोर्ड गिरने से जनता की जान मान को नुकसान हो सकता है। कांग्रेस पार्टी की यह मांग है कि ठीक से पॉलिसी बनाई जाए और उस पॉलिसी का इम्प्लीमेंट होना चाहिए। आज अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में कहीं ना कहीं से पैसे कमाने के लिए पब्लिसिटी डिपार्टमेंट के द्वारा बड़े बड़े साइन बोर्ड के टेंडर तो निकाले जाते हैं,
लेकिन उसके ठीक से इम्प्लीमेंट ना होने के कारण आज कहीं ना कहीं ऐसे साइन बोर्ड जनता की मौत का कारण बन सकते हैं। जाफराबाद ना जीकादरी गामे आदमखोर सिंहण आखरे पांजरे पुराई छे। सोमवारे 5 वर्षीय बाड़की ने सिंहणे शिकार बनाव्या बाद वन विभागे सिंहणने पकड़वा माटे कवायत तेज करी हती। जाफराबाद राजूला खांभा साइड 3 रेंज द्वारा प्रयास हाथ धरवामां आव्या हता। 24 कलाक बाद सिंहणने पांजरे पूरवामां वन विभागने सफलता मळी। खांभाना बारमण गामना सीमथी सिंहणने पकड़ी लेवाई छे। पांजरे पुरायेली सिंहणने एनिमल केर सेंटरमां खसेड़वामां आवी छे। सूरत जिल्लाना मांडवी शुगर मिलना खानगीकरण मामले सूत्रोच्चार साथे विरोध करायो। खेडूतो सभासद अने कांग्रेस सहित अन्य राजकीय आगेवानो विरोध में जोड़ाया। विरोध करता खेडूतोनो आक्षेप छे के मांडवी शुगर मिलनी 100 वीघानी 250 करोड़नी मिलकत मात्र 36 करोड़मां पुणेनी खानगी शुगर मिल कंपनी ने हस्तगत करी देवाई छे। एटलू ज नहीं 55,000 सभासदोना शेर होल्डर तरीकेना 27 करोड़, मजूरोने चुकावा पात्र 5 करोड़, फेक्टरी बंद थई ते पहला अंतिम सीजनना पिलाणना खेडूतोना 1.40 लाख टन, शेरडीना खेडूतोना 27 करोड़, सरकारना 20 करोड़ मळी, कुल 77 करोड़थी वधुनी रकम शुगर मिले चूकवी नथी। नवी खानगी शुगर मिल जेणे आ जमीन हस्तगत करी छे तेमणे पण आ रकम चुकवानो इनकार करी दीधो छे। त्यारे खेडूतोनी 27 करोड़नी रकम कई रीते मळशे ते एक प्रश्न छे। 1000 करता वधारे खेडूत सभासद धरावती मांडवी शुगर फेक्टरी ने कोईने पण विश्वास में लीधा वगर मात्र 36 करोड़ रुपया में कि जेनी अक्षकामत की किंमत थाई से 225 करोड़ करता पण वधारे ये 36 करोड़ में पधरावी देवामां आवी छे। अने जे अत्यार सुधी खेडूतोए गत वर्षे शेरडी आपेली तो शेरडीना पैसा चूकवाना पण शुगर फेक्टरी द्वारा बाकी छे, त्यारे आ सभासदोनी शेरडीना पैसा कोण चूकवशे एनी सामे पण प्रश्नार्थ छे। છેલ્લા 10 વર્ષથી બંધ પડેલી કોળીનારનો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરી ધમધમતો થશે। ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યૂ દિલ્હીને લીઝ પર આપી ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા સર્વાનુમતે ઠરાવ કરાવ ચેરમેનની અધ્યક્ષતામાં મળેલી સાધારણ સભામાં ઠરાવ કરવામાં આવ્યો। અખાંડ ઉદ્યોગ ફરી શરૂ થતા આસપાસના 14,000 જેટલા ખેડૂતોને આનો લાભ મળશે। માત્ર કોળીનાર તાલુકાને જ નહીં, આસપાસના સૂત્રાપાડા, તાલાળા અને ગીર ગઢડા તાલુકાના હજારો ખેડૂતોને હવે સીધો ફાયદો થશે। ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ મળશે। ગીરના ખેડૂતો સાથે વેપારીઓને પણ ફાયદો થશે। ખાંડ ઉદ્યોગને શરૂ કરવાની મંજૂરી મળતા ગીર પંથકના ખેડૂતો સહિત તમામ લોકોમાં ખુશી જોવા મળી। આજના જે બંને ઠરાવો છે, આઈપીએલ સાથેનો જે ડ્રાફ્ટ છે લીઝ એગ્રીમેન્ટનો એ અને બેંક સાથે જે ઓટીએસ સેટલમેન્ટનો બીજો ઠરાવ છે, એ બંને ઠરાવો મંજૂર કરવા માટે આજે અમે સાધારણ સભા બોલાવી છું અને સારા વાતાવરણમાં સભાસદ ભાઈઓએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એમાં સંમતિ આપી છે, એનું અનુમોદન કર્યું છે। બિલેશ્વર ખાંડ ઉદ્યોગની ખાસ સાધારણ સભા મળી, એમાં વર્ષોથી જે કોળીનાર તાલુકાના 14,000 ખેડૂતોની માંગ હતી, 2016થી જે સુગર ફેક્ટરી બંધ હતી, એ ફેક્ટરી ચાલુ થાય આ એક જ જે માંગ હતી એ પરિપૂર્ણ થવા તરફ જઈ રહી, ફરીથી ધમધમતી થાય તો આ તાલુકાનું ભવિષ્ય બહુ સારું ઉજળું છે। આર્થિક પણ ખૂબ લાભ થવાના છે અને જેથી કરીને લોકોના જે અત્યાર સુધીના જે પાકોમાં નિષ્ફળતા મળતી અને દર વર્ષે અતિશય વરસાદના હિસાબે મગફળી, સોયાબીન જે બીજા પાકો છે એ ખરાબ થઈ જતા, બગડી જતા, મજૂરોની અછતના હિસાબે જે લોકોને તકલીફો ભોગવવી પડતી એ આ સુગર ફેક્ટરી ચાલુ થવાથી આ બધા પ્રશ્નોનું નિરાકરણનો અંત આવશે। ગીર સોમનાથથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખરાબ રસ્તાના કારણે વધુ એક અકસ્માતની ઘટના બની। દૂધ ભરેલી ગાડીએ પલટી મારી, મોરાજ અને દેવડી ગામની વચ્ચે દૂધ ભરેલી ગાડી પલટી મારી ગઈ। ગાડીમાં સવાર ડ્રાઈવર સહિત અન્યને મહા મુસીબતે લોકોએ બહાર કાઢ્યા છે। ખરાબ રોડ રસ્તાના કારણે નાગરિકોના જીવ જતા હોય તો પણ પ્રશાસનના પેટનું પાણી પણ નહીં હલે, અધિકારીઓ નહીં જાગે। આ ખરાબ રોડ રસ્તાના કારણે જ એક ગાડીએ પલટી મારી લીધી અને અંદર જે ડ્રાઈવર હતા તેમને બહાર કાઢવામાં આવ્યા મહા મહેનતે। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, શું ઘટના? બિલકુલ, ઘટના વહેલી સવારની છે કે જ્યાં આગળ વહેલી સવારે દૂધ ભરેલી ગાડી છે તે ગ્રામ્ય પંથકમાં જઈ રહી હતી, ખાસ કરીને મોરાસા અને દેવળી રોડ ઉપરથી જયારે પસાર થઈ રહી હતી ત્યારે ખરાબ રસ્તાઓને લઈને આ ગાડી છે તે પલટી મારી હતી। જોકે ગાડીમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિ હતા જેઓને આસપાસના લોકોએ એકઠા થઈ અને મહા મહેનતે તેમને બહાર કાઢ્યા હતા। જોકે એક તરફ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં હાલ રોડ રસ્તા છે તે અતિ ખરાબ અને બિસ્માર હાલતમાં હોવા છતાં પણ તંત્ર છે તેમના પેટનું પાણી છે તે ક્યાંય હાલી નથી રહ્યું।
આભાર દિનેશ જાણકારી આપવા માટે. રોકાશે એક નાનકડા વિરામ માટે, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.